લક્ષ ગ્રુપ્યુશન, હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ્યુશન તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 કોમર્સ, તેની અંદર પહેલો ભાગ યુનિટ 1 અને વિડીયો નંબર 13 છે. બાકીના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. તેની અંદર આપણે અત્યારે દાખલો નંબર સ્વાધ્યાયની અંદર પેજ નંબર 30 ઉપર આપેલો છે સ્વાધ્યાય, તેની અંદર દાખલા નંબર 3નો પહેલો દાખલો આપણે ગણીએ છીએ. અને આપણો જે દાખલા ક્રમ છે વિડીયો મુજબ આપણે 12મો થાય છે. આપણે 11 ઉદાહરણ ગણી ચૂક્યા છીએ અને સીધા આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 3નો પહેલું આપણે સ્વાધ્યાયનો દાખલો ગણી રહ્યા છે. કેમ આ ગણી રહ્યા છે એની આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો પ્રશ્ન વાંચું છું. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રીતે રકમની ઉપાડ કરે છે અને વર્ષના અંતે વાર્ષિક ઉપાડની રકમ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો. તો મિત્રો, દાખલો ગણતા પહેલા આપણે એક સ્પષ્ટ ચર્ચા કરી લઈએ. જ્યારે પણ ઉપાડ પર વ્યાજ ગણવાનું કહ્યું હોય તમને, તો તમારે માસિક જે રકમ આવે છે તેની ઉપર જ વ્યાજ ગણવાનું છે, વાર્ષિક ઉપર ગણવાનું નથી. તો આપણે અહીંયા વાર્ષિક ઉપાડ આપેલો છે તેને આપણે માસિકમાં ફેરવશું. વાર્ષિક ઉપાડ 12,000 છે માટે માસિક ઉપાડ ₹1,000 થશે 12 મહિના એટલે. ત્યારબાદ આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું કહ્યું છે અને દર મહિનાને અંતે કહ્યું હોય એટલે અંત આવે એટલે છીંક આવે એટલે 66/12 આપણે કરવાનું. તો ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. પી એટલે મુદ્દલ, આર એટલે દર, એન એટલે મુદ્દત, એન એટલે મુદ્દત. તો આપણે જે પી રકમ કેટલી છે તો આપણે માસિક ઉપર ગણવાની પહેલાં જ આપણે વાત કરી કાઢી, ₹1,000. દર કેટલો છે તો કે 12%, અને નંબર એટલે એન્ડ આવે એટલે છીંક આવે એટલે 66/12 હોય. તો 0 ગયા 0 ગયા 0 ગયા, 12 ગયા 12 ગયા, 66 × 10 એટલે ₹660 તમારો ઉપાડ પરનું વ્યાજ હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી રાખી શકતા તેમને આ વિડીયો ફોરવર્ડ કરતા રહો જેથી એ ઘરે બેઠા ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. તમારો આ